पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चुरू गांव में हुआ था आपने कई गीतों की रचना की है यह गीत सन उन्नीस में आई हिंदी फिल्म गांव गोरी से लिया गया है इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की हैं। मनुष्य प्रकृति को बहु सीमा तक अपने अनुकूल डालने में सफल हुआ है मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है मनुष्य जो चाहे वह कर सकता है यही भाव काव्य में अंत निहित है और यही बात मनुष्य ही मनुष्य की महानता का प्रमाण है अपने पहला कविता नो घी सीखिसु प्रार्थना गीत पण इन्हें केवा बराबर धरती के शान हेतु

तू जो चाहे नदियों के मुख मुख को भी मोड़ दे तू जो चाहे माटी से अमृत नी छोड़ दे तू जो चाहे धरती को अंबर से जोड़ दे अमर तेरे प्राण અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન તિરી આત્મા મે સ્વયં ભગવાન હારે મનુષ્ય તું બડા મહાન રે ભૂલ મત મનુષ્ય તું બડા

સરસ આપણે પેલા પ્રાર્થનામાં પણ શીખી ગયા છીએ બરાબર તમે પણ એનો રાગ કરજો બહુ મજા આવશે ગાવાની હો હવે આપણે તેમનો સાર જોઈશું કે ધરતી કિશાન ભારત કિશાન

એમાં શક્તિ તો છુપાયેલી જ હોય પણ એને બહાર કાઢવા માટે કવિ કહે છે હે ભારતના પુત્ર તું તો આ ધરતીનું ગૌરવ છે તારી મુઠ્ઠીઓમાં તો બંધ તોફાન છે તારામાં તોફાનોને પણ વશમાં કરવાની તાકાત છે હે મનુષ્ય તું ખૂબ જ મહાન છે કે છે કે તમારામાં તમારા મુઠ્યોમાં બંધ તુફાન છે તમને એ તોફાનને વશમાં કરવાની પણ તમારામાં તાકાત છે મનુષ્ય તું ખૂબ જ મહાન છે તું જો ચાહે પર્વત પહાડ કો ફોડ દે તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે તું જો ચાહે ધરતી કે અંબર સે જોડ દે અંબર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન તેરી આત્મા મેં સ્વયં ભગવાન હારે મનુષ્ય તું બધા મહાન હે છે કે હે મનુષ્ય તું ઈચ્છે તો તું પર્વતોને પણ ફોડી શકે છે તારામાં એટલી તાકાત છે છે કે તું તું પર્વતને પણ ફોડી શકે અને ઈચ્છે તો નદીઓના જે વહેણની દિશા છે ને નદી કેમ વહેતી હોય એને ઈ વહેણ બદલવાની પણ તાકાત તારામાં છે તું ઈચ્છે તો માટીમાંથી અમૃત પણ કાઢી શકે છે હવે આપણે એમ થાય ધૂળમાંથી શું નીકળે આ તો ધૂળ છે પણ ના મનુષ્યમાં એવી અદભુત શક્તિ છે કે એ માટીમાંથી પણ અમૃતને અમૃતને કાઢી શકે છે તું ઈચ્છે તો ધરતી અને આકાશ સાથે એને જોડી શકે છે પોતાની આંખોના કાર્યોથી મરીને પણ અમર થઈ શકે છે તને અમરતાનું વરદાન મળ્યું છે હવે આપણે કહીએ છીએ ને કે મરી જાય એ તો અમર કેમ થવાય પણ આપણે જે સાહસ ભર્યું કામ કર્યું હોય એ આપણી છાપ તો છોડાય છોડીને સારું કામ કર્યું હોય આપણે સાહસ ભર્યું તો આપણું નામ આપણે ભલે પોતાની રીતે જીવિત નથી રહેતા પણ આપણું નામ તો અમર રહે છે ને એ કોના કારણે કે આપણે સારું કામ કર્યું હોય એવું સાહસ ભર્યું કામ કર્યું જો આપણા મહાપુરુષોએ કેવું સરસ સરસ કામ કર્યું છે અત્યારે હાજરમાં નથી પણ એનું નામ તો કેવું સરસ આમ એકદમ વટથી આપણે લઈએ છીએ ગૌરવથી લઈએ છીએ એનું નામ આપણે કે એને એવું કામ કર્યું છે એટલા માટે ત્યારે કે છે કે તમને તો અમૃતતાનું વરદાન મળ્યું છે તારા આત્મામાં સ્વયં પરમાત્મા વિરાજમાન છે તું તારા તારી શક્તિને પેલા જાણ અને આપણી ભગવાન રહેલા છે એને એને આપણે આપણે ઓળખીએ નયનો મે જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ જ્વાલ એટલે અગ્નિ અને ભૂચાલ એટલે ભૂકંપ તેરી છાતી પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ તેરી કા તાલ હે મહાન હે કવિ કહે છે કે મનુષ્ય તું ક્રોધ ભરાય તો તારી આંખો આગ જેવી વરસી શકે છે જો વ્યક્તિ ક્રોધે ભરાય એવા તો એની આંખો કેવી લાલ ચોડ થઈ જાય તો કે છે કે અગ્નિ જેવી તારી આંખો એકદમ

અસર થશે જે શિવના તાંડવના તાલમાં હોય છે શિવ તાંડવ બધા જોયું જોયું હશે છે ને હા કે એવી અસર થશે હે મનુષ્ય તું તારી શક્તિને ઓળખ તારી વાણીમાં યુગને લલકારવાનો તારા અવાજમાં સમગ્ર યુગનો પણ અવાજ છે કે આપણે શું કરીએ વાણીને યુગને આવકારવીએ એટલે કે લલકાર પણ છે તારો અવાજ સમગ્ર યુગનો અવાજ જેવો છે કે કે છે કે તારી તું શક્તિને પહેચાન આપણે આપણી શક્તિને પહેચાની અને બહાર કાઢવાનો શું કરીએ અને પ્રયત્ન કરીએ ધરતી શા ધીર તું હે અગ્નિ શા વીર તું જો ચાહે તો કાલ કો બી થામ લે પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે તું જો અગર હિંમત સે કામ લે ગુરુ શા મતિમાન પવન શા તું ગતિમાન તેરી નભ સે ભી ઊંચી ઉડાન હાય રે મનુષ્ય તું બડા મહાન હૈ કવિ કહે છે કે મનુષ્ય તારામાં ધરતી જેવી ધીરજ છે ધીરજ પણ છે ખમી શકે અને તારામાં અગ્નિ જેવી શક્તિ પણ છે અગ્નિ જેવું વીર અને ધરતી જેવું ધીર તું તું તો કાળને પણ રોકી શકે છે જો તું હિંમતથી કામ લે તો પાપોની વિનાશ લીલા પણ અટકી શકે જ છે અને મનુષ્યને હેવાન બનતો પશુતા એટલે હેવાન શબ્દ વાપર્યો છે અહીંયા કવિએ કે મનુષ્યને હેવાન બનતો પણ તું રોકી શકે છે કે આમ હેવાન શબ્દ એવો છે ખરાબ શબ્દ છે કે એને પણ તું રોકી શકે છે હિંમતથી કામ લઈએ તારામાં મહાન ગુરુદેવ જેવી બુદ્ધિમતા છે અને તું પવનની જેમ ગતિશીલ છે પવન કેમ ગતિ કરતો જ જાય એવી રીતે કે છે કે તું પણ પવનની જેમ ગતિશીલ છે અને મહાન ગુરુ જેવી ગુરુદેવ જેવી બુદ્ધિમતા પણ છે તું આકાશ થી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે પણ તું તારી શક્તિને શક્તિ ઓળખવાની એમ થાય કે શક્તિને આપણે ઓળખીએ મનુષ્ય એટલો મહાન છે એ જે ધારે ને તે કરી જ લે છે પણ એનામાં સાહસ અને હિંમત હોવી જોઈએ એટલા માટે કવિ પંડિત ભરત વ્યાસજીએ મનુષ્યને મહાન કહ્યું છે કે એમાં એટલી તાકાત છે મનુષ્યમાં કે જે ચાહે એવી કરી જ શકે છે અને એટલે પણ ઊંચી ઉડવાની તાકાત છે આપણે જોઈએ છીએ મહાન પુરુષોએ સારા સારા કામ કરી અને પોતાનું નામ રોશન કરી ગયા છે પોતે નથી પણ એનું નામ તો અમાર જ રહેશે ને હા તો વિદ્યાર્થી મિત્રો તમને પણ આ ધરતી શાન જે કવિતા જે છે એ સમજમાં આવી હશે માનું છું અને તમે પણ એનો એકવા મહાવરો કરજો અને આ કવિતા જે છે તમે પાકી કરજો અને ગાજો મજા આવશે અને લેશન કરી અને મને મૂકી દેજો